31 વર્ષની ઉંમર, મારી ઘરકામ કરવા ગયેલી, એની ઓફિસમાં મારી રેપ કરેલ છે, અને મેલરીમાં ઢારિયા પાછળ એની કારખાનું છે. જામનગરમાં અનુસૂચિત જાતિની એક પરિણીતા પર દુષ્કર્મ થયું હોવા અંગેની ફરિયાદ થતા ખળભળાટ થયો છે. એક કારખાનેદારે દિવાળીનું સફાઈ કામ કરવા પીડિતાને કારખાને બોલાવી દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ પીડિતાએ લગાવ્યો છે. આ મુદ્દે ગઈકાલે સવારથી સાંજ સુધી પીડિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધવા રજૂઆતો કરી હોવા છતાં કલાકો સુધી ફરિયાદ ન નોંધાતા પીડિતા તથા દલિત આગેવાનોએ પોલીસ પર આરોપો લગાવ્યા હતા. ગોવિંદભાઈ રાઠોડ, પ્રમુખ સમક્ષ દલિત સમાજ જામનગર જિલ્લા. આજરોજ હું મારા ઘરે 7 વાગે અરસામાં ઘરે છાપું વાંચતો, તે અરસામાં અમારા ભાઈ ભાંભીનો ફોન આવ્યો કે આપણી સમાજ અનુસૂચિત જાતિની છોકરી છે એના ઉપર રેપ કરવામાં આવેલ છે. કારખાનું સાફ કરવાના બાને એ છોકરીને ત્યાંથી મોમાઈ પાનથી લઈ અને છોકરીને ત્યાં કારખાને લઈ ગયા છે, અને ત્યાં એ ગાળામાં એના ઉપર જબરજસ્તી દુષ્કર્મ કરવામાં આવેલ છે. આ છોકરીઓ સવારની 10 વાગ્યાની અહીંયા બેઠેલ છે. મને ભાઈનો ફોન હતો કે હજી સુધી ફરિયાદ લેવામાં આવેલ નથી, એટલે અહીંયા આવેલ અને અમે ચર્ચા કરેલ પીઆઈએ. પણ તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું પણ ઉલ્લંઘન કરેલ છે આ પીઆઈએ અને એના સ્ટાફે. કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન એવી છે કે મહિલા ફરિયાદી આવે એટલે તુરંત એની FIR લેવી પડે, એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું આ CTC ડિવિઝને ઉલ્લંઘન કરેલ છે. અને બીજા નંબરમાં અનુસૂચિત જાતિની મહિલા ફરિયાદી છે જેના ઉપર રેપ થયો છે, જે સવારની અહીંયા બેઠે છે, અને એક મહિલાને એક ડિસ્ટર્બ અને બે ડિસ્ટર્બવાળા પોલીસ એમ કહે છે કે શું માથે મોઢા ઉપર માસ્ક બાંધીને ફરો છો સવારની 10 વાગ્યાની, અને અત્યાર સુધી ફરિયાદ લેવામાં આવેલ નથી, આરોપીને પકડી લેવામાં આવેલ છે પરંતુ FIR લીધી નથી, જેથી કરીને આ CTC ડિવિઝનના તમામ જવાબદારોને તાત્કાલિક અસરથી SP સાહેબ સસ્પેન્ડ કરે અને આ PIને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને જે તે જવાબદાર પોલીસવાળા છે, બેનવારે જે બનાવ બાબતે ખરાબ ગેરવર્તન કરેલ છે, પોલીસવાળા ડિસ્ટર્બવાળા જે કોઈના નામ ખુલે તે એની સામે પણ પગલાં લેવા SPને અમે માંગણી કરી છીએ. જો આ બાબતે કૂણું વલણ રાખવામાં આવશે જામનગર પોલીસ ખાતે અથવા DSP દ્વારા, તો બાબતે દલિત સમાજ બેઠો નહીં રહે, સોમવારથી સખત જલ્લાદ આંદોલન ઉપર ઉતરશે એવી અમે ચીમકી આપી છે. જો કે બાદમાં આ પ્રકરણમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપીની અટકાયત કરવા કોવિડ પ્રોટોકોલ મુજબની કાર્યવાહીની તજવીજ કરવામાં આવી છે.